કોંગ્રેસ ઉમેદવારની રાજપીપળા બેઠકમાં બેઠક મળી હતી અને જેમાં કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવાએ કાર્યકરો સાથે બેઠક કરી હતી. તો કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવાએ નિવેદન આપતા કહ્યું હતું કે બીજેપીની 5 લાખની લીડનો ટાર્ગેટ ગ્રામ્ય વિસ્તારમાં પણ ટૂંકો પડશે. કોંગ્રેસ પતી ગઈ નથી, પણ આજે ગામડાઓમાં કોંગ્રેસનું વર્ચસ્વ છે. પરસોત્તમ રૂપાલાના નિવેદન પર સુખરામ રાઠવાએ કહ્યું હતું કે સમાજને નીચું દેખાડવાનો પ્રયાસ કર્યો છે. સમાજ જ્યારે એક થાય ત્યારે ઉમેદવારને પરિણામ ભોગવવું પડે છે. ભાજપ માત્ર મતદારોને અને સપના બતાવે છે, એમના કાર્યકરોમાં ઉત્સાહ વધારવા માટે 5 લાખની વાત કરે છે. આ વખતે પરિણામ જે ગુજરાતમાં આવશે એ તમે પણ જોઈ શકશો, હું પણ જોઈ શકીશ. 5 લાખનું જે જીતની અપેક્ષા છે એ અમુક ભાગ્યે જ કોઈ સિટી વિસ્તારની બેઠક હોય એમાં કરશે, બાકી ગ્રામીણ વિસ્તારની બેઠકોમાં કોનો ટૂંકો પડશે એમને. ક્ષત્રિય સમાજ માટે રૂપાલાજીએ નિવેદન જે આપ્યું છે મેં પૂરું સાંભળ્યું નથી, પણ કોઈક સમાજને નીચું દેખાડવાનો પ્રયત્ન નહીં કરવો જોઈએ. આખરે તો સમાજ છે, અને જ્યારે સમાજ એકત્ર થઈને જો એની સામે બાદ ભીડતો હોય છે ત્યારે એનું પરિણામ જે તે ઉમેદવારને ભોગવવું પડતું હોય છે.